નમસ્કાર મિત્રો, જ્ઞાન સાથે ગમ્મત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલા ચલ અચલને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું. તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. કિરણ દ્વારા તેની કાર પર કરવામાં આવતો માસિક કુલ ખર્ચ અંશત અચળ છે અને અંશત તેણે મહિનામાં કરેલ પ્રવાસના કિલોમીટરની સંખ્યા સાથે ચલે છે. જો તે મહિનામાં 100 કિમી ફરે છે તો કુલ ખર્ચ રૂપિયા 3500 થાય છે, તથા જો તે મહિનામાં 200 કિમી ફરે છે તો કુલ ખર્ચ રૂપિયા 4000 થાય છે. જો કોઈ મહિનામાં તેનો કુલ ખર્ચ રૂપિયા 4250 થયો હોય તો તે કેટલા કિલોમીટર ફર્યો હશે? આ પ્રશ્નના વિકલ્પો આ પ્રમાણે છે. એ 175 કિમી, બી 250 કિમી, સી 275 કિમી, ડી 350 કિમી. સાચો જવાબ છે વિકલ્પ બી 250 કિમી. હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો. તો સૌ પ્રથમ આપેલી માહિતી પરથી વિગતો જોઈએ. જો પ્રવાસ 100 કિમી હોય તો તેનો કુલ ખર્ચ 3500 રૂપિયા છે, અને જો પ્રવાસ 200 કિમી હોય તો કુલ ખર્ચ 4000 રૂપિયા છે. તેથી 100 કિલોમીટરનો ચલ ખર્ચ જોઈએ તો 4000 રૂપિયા ઓછા 3500 રૂપિયા બરાબર 500 રૂપિયા થાય. આપણે ખર્ચ 4250 રૂપિયા થાય ત્યારના પ્રવાસના કિમીની સંખ્યા શોધવાની છે. હવે જો ચલ ખર્ચ 250 રૂપિયા એટલે કે 4250 ઓછા 4000 વધે તો પ્રવાસમાં વધતા કિમીની સંખ્યા કેટલી થાય તે શોધીએ. તેથી એ સંખ્યાને 200 કિમીમાં ઉમેરતા આપણો જવાબ મળી જશે. હવે આપણે આગળ જોયું તેમ જો 500 રૂપિયા ખર્ચ વધે તો 100 કિમીનો પ્રવાસ થઈ શકે છે. તેથી જો 250 રૂપિયા ખર્ચ વધે તો કેટલા કિમી પ્રવાસ વધી શકે તે ત્રિરાશિ મૂકીએ. એટલે 500 એ 100 તો 250 એ કેટલા? હવે સાદુરૂપ આપીએ એટલે 250 × 100 છેદમાં 500. તેથી 250 × 100 છેદમાં 250 × 2. તેથી અંશને છેદમાંથી 250 બાદ કરતાં 100 ના છેદમાં 2, 100 ના ભાગ પડતાં 50 × 2 છેદમાં 2. તેથી જવાબ વધશે 50. આમ જો ચલ ખર્ચ 250 રૂપિયા વધે તો પ્રવાસમાં વધતા કિમીની સંખ્યા બરાબર 50. તેથી કુલ પ્રવાસના કિમી બરાબર 200 વત્તા 50 બરાબર 250. તેથી કહી શકાય કે જો કોઈ મહિનામાં તેનો કુલ ખર્ચ રૂપિયા 4250 થયો હોય તો તે 250 કિલોમીટર ફર્યો હશે. તેથી સાચો જવાબ વિકલ્પ બી 250 કિમી છે. તો મિત્રો, આજે આપણે જોયું ને કે ચલ અને અચલના પ્રશ્નનો કેટલી સરળતાથી ઉકેલી શકાય છે. આપ પણ આવા પ્રશ્નનો અભ્યાસ કરશો તો આસાનીથી પરીક્ષામાં સારા ગુણ મેળવી શકશો. ગણિત એ અભ્યાસનો વિષય છે, તો આપ પણ જેમ વધુ પ્રેક્ટિસ કરશો તેટલી ઝડપથી સરળતાથી પ્રશ્ન ઉકેલી શકશો. આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. તો લાઈક કરો, કોમેન્ટ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો, અને સબસ્ક્રાઇબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો જેથી જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થાય તો આપણે નોટિફિકેશન દ્વારા જાણ થાય. મિત્રો, આજે અમે રજા લઈએ. ફરી મળીશું આવતા અંકે એક નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે. ત્યાં સુધી ગમ્મતનું ગણિત ગણતા રહો અને ઉચ્ચ કારકિર્દી ઘડતા રહો. આભાર. જય ગુજરાત. જય ભારત.